તો આ તરફ રાજકોટમાં શાળાના પહેલા જ દિવસે ન્યૂઝની ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક હાથ ધર્યું તો સામે આવ્યું કે સ્કૂલ વાન ચાલકો જ નહીં, વાલીઓ હવે પોતાના બાળકોને શાળાએ મૂકવા માટે આવી રહ્યા હતા. ત્યારે સ્કૂલ વાન ચાલકો પોતાની ફરજથી કેમ અળગા રહ્યા તેની સાથે વાત કરી તો જાણવા મળ્યું કે કેટલાક સ્કૂલ વાન ચાલકો કહી રહ્યા છે કે સ્કૂલ વાનના કેટલાક નિયમો પોસાય તેમ નથી, કેટલાક સરકારી કામો પેન્ડિંગ છે અને જેના કારણે સ્કૂલ વાનથી અમે બાળકોને લેવા મૂકવા આવ્યા નથી. આ સાથે જ સ્કૂલ વાન ચાલકો માંગ કરી રહ્યા છે કે જે અમારી વાનને નિયમો લાગુ પડે છે તે જ નિયમો શહેરની બહાર ફેરા કરતી વાન ચાલકોને પણ લાગવા જોઈએ. આ સાથે કેટલાક સ્કૂલ વાન ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું પણ સામે આવ્યું છે. શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ ચૂકી છે તો બીજી તરફ રાજકોટની વાત કરવામાં તો રાજકોટમાં સ્કૂલ વેન ચાલકો છે કે જેઓએ આજથી પોતાના કામથી અડગા રહ્યા છે. આખરે એમની માગણી શું છે આપણે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, તમારી કયા પ્રકારની માગણી છે અને શા માટે આજરોજ વર્દી નથી ભરવામાં આવી? માંગણીમાં સાહેબ એવું છે કે આરટીઓ અધિકારીઓ, અમે આરટીઓ અધિકારી પાસે બે વખત ગયા, કમિશનર કચેરી ગયા, પોલીસ કમિશનરને પણ મળ્યા, પણ અમારી જે માંગ છે એ સોલ્યુશન નથી થતું. અમારી માંગ એવી છે કે આરટીઓ માંથી એમ કે છે કે 7 છોકરા જ બેસાડવા, 8 છોકરા જ બેસાડવાના, તો એ અમને તો વાંધો નથી પણ વાલીને ના પોસાય કે ફી સીધી ડબલ થઈ જાય. અને અમારી ગાડીમાં બધા વાલીના જે હોય છે બધા મધ્યમ વર્ગના વાલી હોય છે. તો તમામ ગાડીમાં તમે જુઓ, જામનગર પાટિયાલે, અમદાવાદ પાટિયાલે કંપની સીટ બધી નીચે જ આવે છે, કોઈ આગી પાછી થતી નથી. તો વેન વાળા ઉપર જ આ રૂટ કેમ છે? બરોબર, તો બધા ઉપર આ રૂટ લાગુ પડવો પડે. ઓછામાં ઓછું એક ગાડી દીધી તમારે 25,000 થી 30,000 નું એક્સ્ટ્રા કટ થઈ જાય, પ્લસ એફઆઈઆરનું આપણે કીટ લેવામાં આવે તો એના 2,000 રૂપિયા થઈ જાય. હજી અમારી પાસે 2 મહિનાથી તો આવક ટોટલી બંધ છે, 2 મહિનાથી અમારે વેકેશન હતું. સાહેબ, અમારે તો જ્યાં સુધી કોઈ પણ જાતનો નિર્ણય ન હોય ત્યાં સુધી અમારે કોઈ જાતનું કઈ કામ કરવાનું થતું નથી. સ્વૈચ્છિક રીતે અમે બંધ પડ્યું છે, અમે કોઈ હડતાલ નથી પડી, કઈ નથી પડ્યું, સ્વૈચ્છિક રીતે આ કામથી અળગા રહ્યા છીએ. જો કંઈક સરકાર અમારું સાંભળે અને કંઈક નવીન વિચારે અમારા માટે, અમારા પરિવાર છે 4,000, અમારા જે વેન ચાલકો છે એ બધા એક કમાવા હોય, 5-6 જણા ખાવા વાળા હોય. ખાસ કરીને જે ટેક્સી પાર્સિંગ કરવાની વાત છે તો ટેક્સી પાર્સિંગ માટે તેમને 25,000 રૂપિયા જેટલો ખર્ચ થાય એમ છે. સાથોસાથ ફર્સ્ટ કીટની વાત કરવામાં આવે, સાથોસાથ વાત કરવામાં આવે અગ્નિશામક સાધનોની, તો તેમના માટે પણ તેમને અલગથી ખર્ચ થાય એમ છે. તેના માટે તેઓ મોલત છે તે માગી રહ્યા છે. સાથોસાથ તેમનું કહેવું છે કે જે પ્રમાણે અમદાવાદ, વડોદરા અને સુરતની અંદર 14 બાળકો બેસાડવાની છૂટ છે તો રાજકોટમાં 14 બાળકો બેસાડવાની છૂટ શા માટે નહીં? અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. એક તરફ કડક નિયમો ઘડવામાં આવે છે અને બીજી તરફ શાળાના પહેલા જ દિવસે રાજકોટમાં સ્કૂલવાન ચાલકો નિયમો ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આ દ્રશ્યોમાં જોવાઈ રહ્યું છે કે ઘેટા બકરાની જેમ બાળકોને સ્કૂલવાનની અંદર ભરવામાં આવ્યા, તેમને કોઈ નિયમ લાગુ ન પડતો હોય તેવું અહીંયા ક્યાંક લાગી રહ્યું છે. વાત કરીએ સુરતની તો શાળા ખુલ્યાના પહેલા જ દિવસે નિયમોનો ઉલાળ્યો સામે આવ્યો. ન્યૂઝ 18 ગુજરાતીની રિયાલિટી ચેકમાં ઘટસ્ફોટ આ મોટો થયો છે. સ્કૂલ વાન ચાલકો નિયમો ઘોળીને પી ગયા છે. સ્કૂલ વાનમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફટી નથી, મેડિકલ કીટ નથી, જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ નથી, અગ્નિશામક સાધનો પણ નથી. તંત્ર દ્વારા શાળાઓ શરૂ થાય તે પહેલા જ સ્કૂલ વાન અને ઓટો રિક્ષા ચાલકોને નીતિ નિયમોનું કડકપણે પાલન કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ જાણે આ સ્કૂલ વેન ચાલકોને આ નીતિ નિયમો લાગુ ન પડતા હોય તે પ્રકારના આ દ્રશ્યો સુરત શહેરથી સામે આવી રહ્યા છે. ત્યાં સુધી કે આગ લાગે ત્યારે જરૂરી એવું ફાયર એક્સિક્યુઝર સિલિન્ડર પણ બંધ ડિક્કીમાં મૂકવામાં આવ્યું, જે ગંભીર પ્રકારની બેદરકારીઓ સ્કૂલ વેન ચાલકોની સામે આવી છે, જે બતાવે છે કે સુરત આરટીઓ અને શહેર ટ્રાફિક પોલીસ તરફથી ચેકિંગના નામે માત્ર ઢાંક પીછોડો જ કરવામાં આવી રહ્યો છે. તો નવસારીમાં વાત કરીએ, સ્કૂલ વાન ચાલકોની જે હડતાલ છે તે સામે આવી છે. આ હડતાલના પગલે અનેક લોકો પોતાનું વાહન લઈ વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા માટે આવતા ટ્રાફિક જામ થયો. છાપરા ચાર રસ્તા ખાતે વહેલી સવારે લાંબો ટ્રાફિક જામ થયો. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં શાળાઓ આવેલી હોવાથી સવારના સમયે ટ્રાફિક જામ થયો. ટ્રાફિક પોલીસની વ્યવસ્થા ન હોવાના કારણે લોકોનો કિંમતી સમય અહીંયા ટ્રાફિક જામમાં ફસાતા વેડફાયો હતો.
રાજકોટથી વધુ સમાચાર. વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં પગલાં લેવામાં આવી રહ્યા છે. પીજીવીસીએલના 30 વિદ્યુત સહાયકો ફરજ મુક્ત કરાયા છે. 2021માં સક્સેસ ઇન્ફોટેક નામની કંપનીએ પરીક્ષા લીધી હતી. આ પરીક્ષામાં 400 પરીક્ષાર્થીઓ પાસ થયા હતા. પરીક્ષામાં ગોલમાલ થયાની ફરિયાદ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં થઈ હતી, અને જે બાદ પરીક્ષા કેન્દ્રના માલિક, કમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ, એજન્ટ સહિત 12 લોકો સામે આ ફરિયાદ નોંધાઈ હતી. ઉમેદવારો પાસેથી 10-15 લાખમાં વહીવટ કરવામાં આવ્યો હતો. તમામ કર્મચારીઓ સામે તહોમતનામું દાખલ કરવા આદેશ પણ આપવામાં આવ્યો છે. બનાસકાંઠાની વાવ બેઠકથી જ્ઞાનીબેન ઠાકોર આપશે રાજીનામું. જ્ઞાનીબેન ઠાકોર વાવ એમએલએ પદેથી રાજીનામું આપશે. ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષને તેઓ પોતાનું રાજીનામું સોંપશે. બનાસકાંઠા લોકસભા બેઠકથી તેઓ જીત્યા છે. સાંસદ પદે જીતતા વાવ એમએલએ પદેથી તેઓ રાજીનામું આપશે. લોકસભાના કોંગ્રેસ ઉમેદવારની આજે બેઠક મળશે, અને આજે કોંગ્રેસ કાર્યાલય પર આ બેઠક મળવાની છે. પ્રભારી મુકુલ વાસનિક આ બેઠકમાં હાજર જોવા મળશે. જીતેલા કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનું અભિવાદન કરવામાં આવશે. હારેલા કોંગ્રેસ ઉમેદવાર તેમની રજૂઆત કરશે. હાર પાછળના કારણો અંગે મંથન કરવામાં આવશે. બપોરના 2 કલાકે કોંગ્રેસ કાર્યાલય ખાતે આ બેઠક મળવાની છે. પ્રમુખ અને વિપક્ષ નેતા તેમાં હાજર રહેશે. ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા મુદ્દે યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે. પ્રશ્નના જવાબ ભૂલ ભરેલા હોવાની તેમણે વાત કહી છે. સચિવ હસમુખ પટેલ સાથે ચર્ચા થઈ તમામ પ્રશ્નો કે જે અધિકૃત પુરાવા અપાયા 27 જૂન સુધીમાં રિવાઇઝ આન્સર કી જાહેર કરવામાં આવશે. રૂબરૂમાં આધાર પુરાવા અરજદારે સોંપવાના રહેશે. સિંગલ પેપર માધ્યમથી પેપર લેવામાં આવશે. કે આવતી 27 તારીખ સુધીમાં જે ફાઇનલ આન્સર કી જે અત્યારે રજૂ કરી છે એની રિવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી એ 27 જૂન સુધી પહેલાં કે 27 જૂન સુધીમાં ફરી વખત રિલીઝ કરવામાં આવશે. અને તેની સાથે સાથે આ તમામ જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો વિદ્યાર્થીઓને જ્યાં મૂંઝવણભર્યા લાગે છે એ તમામ પ્રશ્નોની રજૂઆત અહીંયા એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ કર્મયોગી ભવનમાં આવીને રૂબરૂ કરવી પડશે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન એલએલએમની 6 ખાનગી કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે. એલએલએમ સંસ્થાઓને આપવામાં આવેલી માન્યતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ વિરુદ્ધની છે. વિવાદિત ઇન્ચાર્જ કુલપતિ પ્રોફેસર ગિરીશ ભીમાણી આપેલા માન્યતા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 6 કોલેજોમાં 460 જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, અને તે વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનમાં સમાવવામાં આવ્યા. પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીએ મંજૂર કરેલી એલએલએમ કોલેજોની માન્યતા હાલના કાર્યકારી કુલપતિ ડોક્ટર નીલાંબરી દવેએ રદ કરી છે. જેમાં રાજકોટની ગ્રેસ કોલેજની વાત કરીએ તો જસદણની ક્રિષ્ના લો કોલેજ, પડધરીની આત્મીય કોલેજ, મોરબીની ગીતાંજલિ કોલેજ, અમરેલીની એલડી ધાનાણી કોલેજ અને લાઠીની ગાયત્રી ગુરુકૃપા લો કોલેજનો સમાવેશ થાય છે. વર્ષ 2021 પછી અન્ય યુનિવર્સિટીની 20 સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં એલએલએમનો કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. ગીર સોમનાથથી મોટા સમાચાર આવી રહ્યા છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાનો મોટો ધડાકો સામે આવી રહ્યો છે. વેરાવળ ભીડિયામાં 2 નંબરના ધંધા ચાલતા હોવાની એસપીને તેઓએ રજૂઆત કરી છે. દારૂ, વરલી મટકા, ડ્રગ્સ, ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની તેમણે રજૂઆત કરી છે. સ્થાનિક પોલીસ ઇરહીમ નજર હેઠળ જ ગેરકાયદે ધંધા ચાલતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક્શન લેવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની ચીમકી ધારાસભ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ધારાસભ્યની રજૂઆતથી પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.